आज रोज तारीख 5/5/2022 रोज 11:30 मामलतदार कचेरी माळियाहाटीना खाते गीर बरडा अने आलेचना रबारी भरवाड़ अने चारण मालधारी समाजना अंदाजे 100 जेटला युवानो युवतीओ द्वारा राज्य सरकारनी विविध भर्तीओ जेवी के LRD GSRTC PGVCL GPSC અને અન્ય પરીક્ષાઓમાં પાસ થયેલા અને મેરિટમાં આવેલા હોવા છતાંય છેલ્લા 3 વર્ષથી જાતિ પ્રમાણપત્રની ચકાસણીના બહાને ઓર્ડર આપેલ ન હોવાથી અને સરકારની અન્યાયી નીતિનો છેલ્લા 3 વર્ષથી ભોગ બનેલા હોય આજે મામલતદાર પાસે ઈચ્છા મૃત્યુની માંગ સાથે આવેદનપત્ર આપેલ ઉલ્લેખનીય છે 1956ના જાહેરનામા મુજબ ગીર બરડા અને આલેચના જંગલના નેસના રબારી ભરવાડ અને ચારણ સમાજનો અનુસૂચિત જનજાતિમાં સમાવેશ થયો છે છેલ્લા વર્ષોથી અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્રની ચકાસણીના બહાને ઓર્ડર આપવામાં આવી રહ્યા નથી આવા અન્યાય બાબતે અગાઉ પણ રબારી માલધારી સમાજના 2 વ્યક્તિઓએ સરકારી અન્યાય સહન ન થતા આત્મહત્યા કરી લીધેલ હતી અને હવે આ બધા ઉમેદવારો આજરોજ માનનીય રાજ્યપાલ શ્રી મુખ્યમંત્રી શ્રીને ઉદ્દેશીને માળિયાહાટીના મામલતદાર શ્રીને આવેદનપત્ર આપેલ ઈચ્છા મૃત્યુની પરવાનગી માંગેલ અને આ તકે પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાની હાજરીમાં આવેદનપત્ર આપેલ હતું અને સરકારની અન્યાય નીતિના કારણે પોતાના પર વિતાયેલી આપવીતી જણાવી હતી આ રેલીમાં માલધારી સમાજના આગેવાનો શ્રી કરમટા કાનાભાઈ રાહુલભાઈ લખનભાઈ રબારી રામભાઈ ચાવડા કરસનભાઈ ખાંભલા ભોજાભાઈ સિંધલ સહિતની મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો ઉમટ્યા હતા નામ ચાવડા રામાભાઈ કરસનભાઈ ગામ જુનાગઢ ઓદર અમે આજે અમારા સમાજ અને પરિવાર સાથે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ છે છેલ્લા 3 વર્ષથી સરકારની વિવિધ ભરતી બોર્ડ દ્વારા અમને અત્યાર સુધી કોઈ નિમણૂક આપેલ નથી એટલે અત્યારે અમે આવેદનપત્ર આપ્યું છે કે અમને નિમણૂક આપે અથવા અમને ઈચ્છા મૃત્યુનો મંજૂરી આપે જો 1 અઠવાડિયામાં આનો કોઈ નિર્ણય નહીં આવે તો અમે જે પણ પગલાં લેશું એ માટે સરકાર જ જવાબદાર રહેશે કાનાભાઈ માલધારી અનુજન જાતિ મહામંત્રી માળિયાહાટીના બધા ઉમેદવારો LRDમાં PGVCLમાં જે વેઇટિંગમાં વારા પડ્યા છે તેમને લેવા જો નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે